धोराजी शहर में पण तपगच्छ संघनी निशरा में तपस्वीओना पारणानी शोभायात्रा काढवामां आवी। ભૂતપૂર્વ અમુક લોકાગત જૈન સંઘ ધોરાજી આજે જૈન ધર્મના પર્વાધિરાજ પર્વ પર્યુષણનો અંતિમ દિવસ છે। પર્વાધિરાજ પર્યુષણ એટલે પાપનો નાશ અને પુણ્યનો ઉદય। આવા પર્યુષણ આજના આ દિવસ ખૂબ જ મોટી તપશ્ચર્યાઓ તપ જપ અને સંયમથી અમે ઉજવા છે અને આજે એ તપ કરેલા તપસ્વીઓના પારણાનો આ પ્રોસેસન આ રથયાત્રા અત્યારે નીકળેલી છે અને આ રથયાત્રામાં તમામ જૈનો એક સાથે જોડાયેલા છે કે અવાજે જોડાયેલા છે। જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ જીવો અને જીવવાદીઓ જીવ માત્રને જીવવાનો અધિકાર છે અને એવો જે ઉદ્દેશ આપ્યો છે એ ઉદ્દેશને સાકાર કરી અમે આજે આ દિવસ ઉજવી રહ્યા છીએ। પછી સંવત્સરી જે આવે છે એ સંવત્સરીનો દિવસ એવો મહાન દિવસ છે કે અઠવાડિયામાં 8 દિવસની અંદર જૈનોએ જે તપ અને જપ કર્યું હોય અને આરાધના કરી હોય એનો સંવત્સરીના દિવસે બધા જ અહમને એક બાજુ મૂકી અને બે હાથ જોડી અને સમસ્ત જૈન સમાજની અને બધા જની ક્ષમા માગે છે। એ બહુ મહત્વનો દિવસ સંવત્સરીનું પર્વ હોય છે। 8 દિવસ દરમિયાન જૈનો પોતાના આત્માનું ઓડિટ કરે છે, પોતાના આત્માનું ઓડિટ કરે છે કે જૈન સમાજ જૈનના જે સિદ્ધાંતો છે એને આપણે જીવનમાં ઉતારી શક્યા છીએ। અન્નના ઉપવાસની સાથે સાથે કર્મના ઉપવાસ પણ આપણે કરી શક્યા છીએ। સાધુ સાધ્વીજી અને મહાસતીજીઓના પ્રવચનો વ્યાખ્યાનો આપણે સાંભળ્યા પણ એને જીવનમાં આપણે ઉતારી શક્યા છીએ। આ બધું જ જૈન સમાજ પોતે પોતાના આત્માનું ઓડિટ કરે છે અને જે જવાબ આવે એ જવાબને અનુલક્ષી અને આ પર્યુષણ પર્વમાં તેઓ આરાધના કરે છે। આજે સમસ્ત દેશની અંદર સમસ્ત જૈન સમાજ આજે આ પ્રોસેસન રથયાત્રા જેને અમારા ભગવાન મહાવીર સ્વામી ભગવાનની પાલખીની સાથે આ પ્રોસેસન નીકળ્યું છે। તપસ્વીઓ ઘણી બધા તપસ્વીઓ છે આ ધોરાજીની અંદર અને તપસ્વીઓના પારણનો વરઘોડો નીકળ્યો છે। સાથે ભગવાનની પાલખી છે એટલા માટે કે ભગવાનના દર્શન ગુરુ નગર ધોરાજી નગર કરી શકે તેમજ જૈન સમાજની સાથે સાથે આ ઇતર સમાજ પણ ભગવાનના દર્શન કરી શકે એટલા માટે ભગવાનની પાલખી પણ સાથે છે। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, હવે ગુરુ મોબાઈલ લાવ્યું છે તમારા માટે એસી ટીવી ફ્રીજ વોશિંગ મશીન હપ્તેથી। ઓરિજિનલ અને લેટેસ્ટ મોબાઈલ એસેસરીઝ મળશે, જૂના મોબાઈલ પર લોન પર કરી આપવામાં આવશે। આપના માટે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લાવ્યું છે ખાસ ઓફર્સ। શોપ નંબર 1-2 જ્યુબિલી સર્કલ રોડ, લોહાણા ભવન સામે, ઓરિયન્ટ કોલોની, ભુજ, કચ્છ।